નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલેજા કુલદીપસિંહ અને આજનો આપણો ટોપિક છે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. ધીસ વિડીયો પાવર બાય શ્રી અદુપા ચાલા એન્ડ શ્રી દીપકસિંહ વાઘેલા. તો આપણે મિત્રો, ત્યારે જ તો આપણને એવો સવાલ ઉદ્ભવ્યો છે કે આ ઇંગ્લિશ લેંગ્વેજ ક્યાંથી ઉત્પન્ન થઈ. તો આજે બધા જ પ્રશ્નોના હું આપણે આ વિડીયોમાં જવાબ આપવાનો છે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, તો એ ટોપિક આપણે ચાલુ કર્યા પહેલાં આપણે થોડી બેઝિક ઇંગ્લિશ વિશે માહિતી લઈ લઈએ. તો શું વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ઇંગ્લિશ લેંગ્વેજ એ દુનિયામાં સૌથી વધારે બોલ્યા જવાવાળી લેંગ્વેજ છે. ઇંગ્લિશ ભાષામાં ઘણી બધી અન્ય ભાષાઓમાં સમાવેશથી બનેલી છે. આ ભાષામાં સૌથી વધારે વિભાવ લેટિન ભાષામાં છે, એટલે કે આ ઇંગ્લિશ જે લેંગ્વેજ છે ઘણી બધી અન્ય ભાષાઓમાંથી બનેલી છે. એમાં સૌથી વધારે મહત્ત્વ, સૌથી વધારે શબ્દો જેમાંથી લેવામાં આવે છે તેનું નામ છે લેટિન ભાષા. આમ તો લેટિન ભાષાનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે, પરંતુ ઇંગ્લિશ લેંગ્વેજ લેટિનના ભાષાઓમાં ખૂબ જ પ્રભાવ પડે છે. એના સિવાય જર્મન અને ફ્રાન્સ ભાષાઓનો પણ ઇંગ્લિશ લેંગ્વેજમાં ઘણો પ્રભાવ જોવા મળે છે. એની સાથે સાથે ગ્રીક અને અન્ય ભાષાઓમાંથી શબ્દો લેવામાં આવે છે, જેમ કે આપણી ભાષા સંસ્કૃતમાં પણ થી ઘણા બધા ઇંગ્લિશ લેંગ્વેજમાં શબ્દો ઉમેરવામાં આવેલા છે. શું તમે જાણો છો કે આ ભાષા એટલી જ સરળ છે જેના કારણે આપણે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએથી આ ભાષા સારી રીતે વાતચીત કરવામાં ઉપયોગ લઈ શકીએ. હવે આ તો આપણે લઈ લીધી બેઝિક ઇન્ફોર્મેશન ટુ હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. તો ચાલો કરીએ આપણે મેઇન મુદ્દો. આપણે જે મુદ્દો છે આ વિડીયો બનાવવામાં, જે મેઇન મુદ્દો છે એ ચાલુ કરીએ કે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. ઇંગ્લિશ લેંગ્વેજની શરૂઆત એન્ગ્લો સેક્સન જે કે બલબલ કબીલાના લોકો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે તે લોકો 5મી અને 6મી સદીમાં ઇંગ્લેન્ડમાં આવ્યા ત્યારે તેમની સાથે ઘણી બધી ભાષાઓ લાવ્યા હતા. જ્યારે એંગ્લો સેક્સનમાં ઇંગ્લેન્ડમાં વસ્યા ત્યારે તે એકબીજા સાથે વાતચીત કરવા માટે ઘણી બધી ભાષાઓનો ઉપયોગ કરતા હતા, જેમાંની આપણી એક લેંગ્વેજ ઇંગ્લિશ પણ હતી. પણ આ ઇંગ્લિશ લેંગ્વેજ એ આજની ઇંગ્લિશ લેંગ્વેજથી ખૂબ જ અલગ છે, એટલે કે ઓલ્ડ ઇંગ્લિશ. અને આ જ ઇંગ્લિશ 11મી સદી સુધી બોલવામાં આવી હતી. જ્યાં સુધી એંગ્લો સેક્સન ઇંગ્લેન્ડમાં રહ્યા ત્યાં સુધી ઓલ્ડ ઇંગ્લિશનો જમાનો હતો. ત્યારબાદ જ્યારે એંગ્લો સેક્સન ઇંગ્લેન્ડમાં આવ્યા એની પણ પહેલાં ઇંગ્લેન્ડમાં રોમન રાજ હતું, ત્યાં લેટિન ભાષા બોલવામાં આવતી હતી. જ્યાં સુધી એંગ્લો સેક્સન ઇંગ્લેન્ડમાં રહ્યા ત્યાં સુધી ઓલ્ડ લેંગ્વેજ બોલવામાં આવતી હતી. પછી નોમને ઇંગ્લેન્ડ જીતી લીધું, ત્યારબાદ મિલન ઇંગ્લિશનો શરૂઆત થઈ. 11મી સદીથી મિડલ ઇંગ્લિશમાં સાહિત્ય રચનાઓ કરવામાં આવી. આ સમય ઇંગ્લિશ લેંગ્વેજ પર ફ્રેન્ચનો પ્રભાવ રહ્યો. મિડલ ઇંગ્લિશનો સમયકાળ ઈસવીસન અથવા કે 10મી સદીથી 15મી સદી સુધી છે. આ સમયગાળામાં ઇંગ્લિશ ભાષા ઉપર ફ્રેન્ચ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો. પોતાની સરળતાના કારણે આ ભાષાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ સ્થાપ્યું. તે સમયથી જ જરૂર પ્રમાણે તે ભાષામાં સુધારા વધારા કરવામાં આવતા હતા અને હાલ પણ જરૂર પ્રમાણે સુધારા વધારા કરે છે. સુધારા કરવાનો મતલબ અન્ય ભાષાઓમાંથી શબ્દો ઉમેરવા. શું તમે જાણો છો કે આ 1400 વર્ષના વિકાસ પછી આજે દુનિયામાં સૌથી વધારે બોલ્યા જવાવાળી લેંગ્વેજ કે ભાષા તરીકે 113.20 કરોડ લોકો દ્વારા બોલવામાં આવે છે. અને આ હતી ઇંગ્લિશ ભાષાની 5મી થી 21મી સદી સુધીની યાત્રા.